नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल हशो, कुशल स्वस्थ हशो एवी आशा साथे आज आप भणतर नी शुरुआत करीए। बराबर छे, आज धोरण सात नी अंदर गई काले आपणे जोयुं के भाई 8.2 नी अंदर प्रश्न 6-7 अने 8 जोयुं हतुं। बराबर ने, तो आज आपणे त्यांथी शुरुआत करीए स्वाध्याय 8.2 अने प्रश्न नंबर 9। बराबर छे, काले आपणे टकावारी नी अंदर दशांश पूर्णांकमां फेरवो अने तेनो अति संक्षिप्त स्वरूप शोधवुं हतुं, पछी मतदान वाळो एक दाखलो हतो एवुं गणवुं हतुं। अने आजे आपणे जोईए तो के मीता तेना पगारमांथी 4000 रूपया बचावे छे, जो तेना पगारना 10% होय तो तेनो पगार केटलो हशे। हवे आपणने एवुं कीधुं छे के पगार बदमांथी 4000 रूपया बचावे छे, शुं करे छे तो के 4000 रूपया बचावे छे। बराबर, અને ત્યારબાદ આગળ વાંચે કે જો તેના પગાર તેના પગારના 10% હોય। હવે આ જે રકમ આપણને આપેલી છે એ કેટલી છે તો કે 10% છે। કોના? તો કે એના કુલ પગારના 10% રકમ એટલે કે 4000 છે, તો તેનો પગાર કેટલો હશે, તેનો મૂળ પગાર કેટલો હશે એવું આપણને શોધવાનું કીધું છે। બરાબર છે, તો આગળ આપણે જેમ શીખાતા એમ આની અંદર સૌપ્રથમ આપણે શું લખવું પડશે તો કે તેનો મૂળ પગાર કેટલો છે, તો એ તો આપણને ખબર નથી સર, તો શું કરશું આપણે? હા, તો શું કરશું તો કે એને આપણે ધારી લઈએ। કઈ શું ધારશું? તો કે કોઈ પણ એક ચલ ધારી લેવાનું છે કે તેનો પગાર સપોઝ એક્સ છે, મીતાનો પગાર એક્સ રૂપિયા છે, એક્સ જે છે તે ચલ છે, ધારી લીધું છે આપણે, તો આપણે અહીંયા લખી શકીએ। બરાબર છે, તો અહીંયા આપણે લખીએ, ધારો કે મીતાનો કુલ પગાર એક્સ રૂપિયા છે, કેટલો છે તો કે એક્સ રૂપિયા છે। હવે બીજું વાક્ય, બીજું સ્ટેપ શું કીધું છે તો કે તેના પગારના 10% પગાર જે છે તે શું કરે છે તો કે બચાવે છે। બરાબર છે, તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ મીતા તેના પગારના 10% રકમ બચાવે છે, અને તે રકમ 10% એટલે કેટલી છે તો કે 4000। તો આપણે અહીંયા એ પણ લખી શકીએ સાથે સાથે કે જે 4000 રૂપિયા છે। બરાબર છે, ત્યારબાદ હવે જો અહીંયા આપણને એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે પગારના 10% છે અને 4000 છે। બરાબર છે, હવે 10% કોના છે તો કે એક્સ ના 10% છે। બરાબર, માટે આપણે અહીંયા એક બીજું વાક્ય એવું પણ લખી શકીએ, બરાબર, 3%, આ 3% ને શું કહેવાય, તેથી અથવા તો માટે। બરાબર, માટે એક્સ ના 10% બરાબર કેટલા થાય તો કે 4000 રૂપિયા થાય છે। આવું આપણે લખી શકીએ, એક્સ ના 10% બરાબર 4000। હવે શું કરવાનું છે તો કે ટકાવારીની નિશાની દૂર કરવાની છે। શા માટે? પ્રોસેસ આપણે આગળ વધારવાની છે, તો ટકાવારીની નિશાની દૂર કરવા માટે આપણે શું કરવું પડશે તો કે છેદમાં એના શું લખવા પડશે, કેટલા લખવા પડશે તો કે બરાબર 100 લખવા પડશે। બરાબર, માટે અહીંયા આપણે ફરીથી માટે લખીએ। હવે આપણને કોઈ એમ પ્રશ્ન થયો હશે કે ભાઈ સર, બધામાં આવા 3-3% તમે શા માટે કરો છો, એ ન કરીએ તો ચાલે નહીં, અથવા તો ક્યારે 3% કરવાના? સરસ પ્રશ્ન છે, તો એનો જવાબ પણ કેવો છે તો કે જ્યારે વચ્ચે બરાબરની નિશાની હોય અને બરાબરની બંને સાઈડ કોઈ પણ વાક્ય રચના અથવા તો કોઈ પણ દાખલો ગણવાનો હોય ત્યારે શરૂઆતની અંદર માટેની નિશાની કરવી પડે। તેથી કહેવાનો મતલબ એનો એવું થાય છે કે તેથી એક્સ ના 10% બરાબર 4000। બીજું વાક્ય, તેથી એક્સ ગુણ્યા 10^100 બરાબર 4000। બરાબર છે, હવે આપણને ગણિતના નિયમ મુજબ ખબર છે કે જે વસ્તુ અથવા તો જે કોઈ પણ આંકડો છેદમાં હોય અને બરાબરની પેલી સાઈડ જાય
તો છેદમાં હોય તો અંશમાં જતો રહે અને અંશમાં હોય છેદમાં જતો રહે બરાબર છે તો એને આપણે પેલી સાઈડ લઈ લઈએ બરાબર છે તો અહીં આપણે ફરીથી માટે x બરાબર 4000 ગુણ્યા 100 છેદમાં 10 આ 10 છેદમાં ક્યાંથી આવ્યા તો કે અહીંયા અંશમાં છે એટલે સામ બરાબરની સામેની સાઈડ જતુર્યો એટલે 4000 ના છેદમાં 10 આવી ગયા ત્યારબાદ 100 અહીંયા x ના છેદમાં છે તો સામેની સાઈડ જાય તો 4000 ની સાથે ગુણાકારમાં આવી ગયા બરાબર હવે આપણે ગુણાકાર અથવા તો ભાગાકાર કરીએ તો અહીંયા આપણને 110 ઉડી ગયું ત્યારબાદ હવે અહીંયા વૈધા કેટલા તો કે 4000 ગુણ્યા 10 એટલે કેટલા થાય તો કે 40000 માટે અહીંયા આપણે લખી શકીએ x બરાબર 40000 રૂપિયા હવે આપણે કાલે એક વસ્તુ કીધું હતું કે જ્યારે પણ આપણને વિસ્તાર વાળા દાખલા પૂછવામાં આવે ત્યારે આપણે શું કરવાનું તો કે જવાબ વિસ્તાર થી જ લખવાનો અને છેલ્લે જે વાક્ય લખે છે એ પણ આપણે વિસ્તાર થી વાક્ય લખવાનું છે બરાબર છે જો અહીંયા આપણે વિસ્તાર થી વાક્ય લખવું હોય જવાબમાં તો શું લખી શકાય બોલો જોઈએ કોને કોણ બોલશે સરસ કઈ નહીં હું જ બતાવી દઉં છું બરાબર કે શું કીધું છે છેલ્લે તો કે તો તેનો પગાર કેટલો હશે તો અહીંયા આપણે લખી શકીએ તેથી મિતાનો કુલ પગાર કેટલો હશે આપણને કેટલો મળ્યો અહીંયા તો કે 40000 રૂપિયા થાય છે 40000 રૂપિયા થાય છે બરાબર છે આપણને મળી ગયો અહીંયા એનો જવાબ ત્યારબાદ પ્રશ્ન નંબર 10 ની અંદર આપણે જોઈએ બરાબર છે તો આપણને કઈ કેવું કીધું કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સીઝનમાં 20 મેચ રમે છે કેટલી મેચ રમે છે તો કે 20 મેચ રમે છે અને તેમાંથી 25% મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે સીઝનમાં ટોટલ કેટલી મેચ રમે છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ 20 મેચ રમે છે અને એમાંથી કેટલી મેચ જીતે છે તો કે 25% મેચ જીતે છે કેટલી આંક સંખ્યા નથી કીધી પણ ટકાવારી કીધી છે આપણને 25% મેચ જીતે છે નહીતર આપણને પ્રશ્ન થાય કે સર ટોટલ હવે 20 મેચ છે એમાંથી 25 તો કાથી જીતવાના આવે સર નહીં પણ ટકાવારી ની અંદર આપણને કીધું છે બરાબર છે એટલે ટકાવારી ની અંદર કે ટકાવારી ટોટલ કેટલાય હોય 100 હોય છે બરાબર છે ને એટલે 25% મેચ જીતે છે તો કેટલી મેચ જીત્યા હશે એવું આપણને કીધું છે તો આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે શું વાક્ય લખવાનું હોય કે એક ક્રિકેટ ટીમ એક સીઝનમાં ટોટલ કેટલી મેચ રમ્યા છે તો કે 20 મેચ રમ્યા છે બરાબર તો અહીંયા લખી નાખીએ આપણે એક ક્રિકેટ ટીમ એક સીઝનમાં 20 મેચ રમે છે બીજું વાક્ય લખીએ આપણે શું લખીએ તો કે તેમાંથી 25% મેચ જીતે છે તો એ પણ આપણે અહીંયા દર્શાવવું પડે વિસ્તૃત રૂપે બરાબર છે તેમાંથી 25% મેચ જીતે છે 25% મેચ જીતે છે તેથી હવે આપણે અહીંયા લખી શકીએ તેથી 20 ના 25% બરાબર કેટલા બરાબર છે કારણ 25% મેચ જીતે છે ને તો કેટલી મેચ જીત્યા હશે એટલે કે 20 ના 25% બરાબર કેટલા થાય આગળના દાખલામાં જોયું હતું ટકાવારી દૂર કરવા માટે શું કરવાનું છેદમાં 100 લખી નાખવાના બરાબર તો અહીંયા ફરીથી આપણે માટેની નિશાની કરીએ 20 ગુણ્યા 25 ના છેદમાં 100 હવે આના ઉડાડવાના ભાગ જ્યાં જ્યાં ભાગ ઉડતા હોય ત્યાં ત્યાં આપણે ભાગ એના ઉડાડી નાખવાના છે સરસ તો અહીંયા ભાગ ઉડાડીએ તો 20 5 ને 100
બરાબર. હવે કસે ભાગ ઉડે છે? તો કે હા સર, હજી એક ભાગ ઉડે છે. કયા ઉડે છે ભઈલા? તો કે પચ્ચુ પચ્ચુ પચીસ. કેટલા વૈધા? તો કે પાંચ. બરાબર, આપણે લખી શકીએ પાંચ. પાંચ શું છે? તો કે મેચ. પાંચ મેચ આવશે. બરાબર, પાંચ મેચ. શા માટે એવું? તો કે કેટલી મેચ જીત્યા હશે એવું આપણને કીધું હતું. સ્પષ્ટીકરણ કર્યું હતું કે મેચ ની અહીંયા વાત થઈ રહી છે. બરાબર, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ક્યાંક આપણને રૂપિયાનું પૂછ્યું હોય કે કેટલા રૂપિયા, અને ત્યાં આપણે લખીને આવીએ પૈસા, તો જવાબ આપણો પડે ખોટો, ભલે આપણો આખો દાખલો સાચો હોય. બરાબર, આગળના દાખલામાં પણ આપણે જોયું હતું, તો ત્યાં રૂપિયાની વાત થતી હતી, એટલે અહીંયા પૂરું થયું ને આપણે લખ્યું હતું 40,000 રૂપિયા. બરાબર, અહીંયા પણ લખ્યું આપણે પાંચ મેચ. ત્યારબાદ હજુ એક વાક્ય દાખલાની અંદર ઘટે છે, જે દાખલાનો પાયો છે એવું આપણે કેવું હોય, તો એમાં કોઈ પણ ખોટી વાત નથી. કારણ કે જયારે પણ વિસ્તૃત વાળો દાખલો હોય, દર વખતે રિપીટ કરું છું, ફરીથી એક વખત રિપીટ કરું કે નીચે વિસ્તૃત જવાબ લખવાનો છે. બરાબર, તો અહીંયા લખી નાખીએ વિસ્તૃત થી જવાબ એક વખત. શું લખશું? તો કે એક ક્રિકેટ ટીમે કુલ 25% એટલે કે 5 મેચ જીત્યા હશે. એક ક્રિકેટ ટીમ કુલ 25% એટલે કે 5 મેચ જીત્યા હશે. 5 મેચ, બરાબર છે, સરસ. હવે આપણો આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે, પણ હજુ એક ઇમ્પોર્ટન્સ વસ્તુ કે આ જે વસ્તુ છે એ નોટમાં ઉતારવાનું તો છે જ, નોટમાં લખવાનું તો છે જ, પણ સાથે સાથે બીજું પણ એક હોમવર્ક આજે આપવાનું છે. તો પેજ નંબર આપણે જોઈ લઈએ, ચોપડીના 164 પાના નંબર ઉપરના પ્રયત્ન કરો, એટલે કે પ્રયત્ન કરો ના, 1 અને 2 એ બંને દાખલા ગણવાના છે. બરાબર છે, અહીંયા યાદી માટે હું જો અહીંયા લખી દઉં છું ભાઈ હોમવર્ક શું છે આજનું. બરાબર છે, હોમવર્ક હોમવર્ક શેમાંથી આપવામાં આવે છે આજે? તો કે ટેક્સ્ટ બુક માંથી. બરાબર છે, ટેક્સ્ટ બુક પેજ નંબર કેટલા છે? પેજ નંબર તો કે 164 પેજ નંબર છે. બરાબર છે, પેજ નંબર 164 ની અંદર નીચે 164 ની અંદર ટોટલ કેટલા દાખલા આપેલા છે? 1, 2, 3, 4, 5 ને 6. ઉકેલ કરો અને પ્રયત્ન કરો, 1 અને 2 બંને ગણવાનું છે. બરાબર, પ્રયત્ન કરો 1 અને 2. દાખલા કુલ કેટલા છે? કુલ 3, 2, 5, 1, 6. કુલ 6 દાખલા. હોમવર્ક ખાસ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે, જયારે પણ હું મળું છું ત્યારે ચેક કરવાના છે.